સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રજૂઆત કરવા જતા કંપનીના કાર્યકરોની પોલીસ અટકાયત કરી હતી. નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની નવી એડમિન બિલ્ડિંગની સામે ભારત વિકાસ ગ્રુપ એજન્સીના તાબા હેઠળ સફાઈ કામ કરતા કામદારો છેલ્લા 20 દિવસથી પોતાની પુનઃ નોકરી ઉપર લેવાની માંગ સાથે બેઠા હતા. જે બાબતે અગાઉ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓ સાથે મિટિંગનું આયોજન થયું હતું, જેમાં વર્કરોને મૌખિક આશ્વાસન આપવામાં આવ્યું હતું કે તેઓને કોઈક ને કોઈક અન્ય એજન્સીઓમાં સમાવેશ કરી નોકરી ઉપર લેવામાં આવશે. પરંતુ 18મા દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટીને એડિશનલ કલેક્ટર હિમાંશુ પરીખ સાથે મિટિંગનું આયોજન થતાં તેઓએ જણાવ્યું હતું કે વર્કરોને એજન્સીએ છૂટા કરેલ છે, જેમાં અમે કંઈ જ કરી શકીએ નહીં, જેને લઈને કામદારોનો વિવાદ વકર્યો હતો. આ વિવાદને લઈને તેઓ છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવાને પણ મળવા માટે ગયા હતા, જ્યાં તેઓ તરફથી આ કામદારોના પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી આવે તે માટે એમડી સાહેબ સાથે મિટિંગ કરવાની વાત કરી હતી. આજરોજ વિશ્વયોગ દિન નિમિત્તે આ કામદારો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તેઓની સમસ્યાને લઈને રજૂઆત કરવા જતા હતા, ત્યારે રસ્તામાંથી પોલીસ તેઓને લઈ ગયા હતા. તેમજ કેવડિયા કોલોની સ્ટેશનમાં આશરે 3 કલાક સુધી રાખી આ તમામ વર્કરોના મોબાઈલ નંબર તથા નામ નોંધાવવામાં આવ્યા હતા. અંતે તમારી સમસ્યાનું નિરાકરણ થઈ જશે તેમ કહી છોડી મૂક્યા હતા. જે પહેલી તારીખથી આજે 21 દિવસ થઈ ગયા, ગમે ત્યાં રજૂઆત કરીએ પણ કોઈ અમારો નિરાકાર આપતો નથી, એટલે આજે યોગા દિવસ છે એવું કરીને અમે સ્ટેચ્યુ ઉપર પહોંચ્યા અને રસ્તા ઉપર ઊભા હતા અને પોલીસની ગાડી આવી કે તમને ઘરે મૂકવા આવે, અમે રજૂઆત તમને લઈ જશું, જોડે લઈ જશું અને કામ પર ચડાવીશું એવું કરીને અમને ગાડીમાં બેહાલ લઈ આવ્યા, ઘરે મૂકવા જઈએ એમ કરીને અને પછી ડાયરેક્ટ પોલીસ સ્ટેશનમાં લઈ આવ્યા. 3 કલાક રાખ્યા અમને, પછી નામ લખ્યા અને મોબાઈલ નંબર લખ્યા કે બેન તમારા નામ લખી દો અને મોબાઈલ નંબર લખાવી દો કે સોલ્યુશન જલ્દી આવી જશે એમ. પણ ક્યારે આવશે સોલ્યુશન? આજે 21 દિવસ થઈ ગયા, કોઈ જોવા રાજી નથી ગમે ત્યાં. અને આ કલેક્ટર સાહેબ તો કહે છે કે તમારે કંઈ આગળ જણાવો, નેતાઓને જણાવો તો થશે એમ. મારું નામ સુરજબેન છે. અમે સ્ટેચ્યુનીથી યોગાનો પ્રોગ્રામ હતો એટલે કોઈ અધિકારી સાહેબ આવે તો અમારું કામગીરીની વાત કરશું એમ કરીને અમે પહોંચ્યા તો અમને પોલીસ સ્ટેશને લઈ આવ્યા, ચાલો ઘરે તમને ઉતારીએ એમ કરી.